श्री गणेशाय नमः। आद्य शक्ति अम्बे माता की जय। दर वर्षे आसो महीनाना शुक्ल पक्षनी एकमनी तिथि आद्य शक्तिनी पूजानो आरंभ थाय छे। नवरात्रिना पहला दिवसे विधिपूर्वक कलश स्थापना करवामां आवे छे। आ साथे आ दिवसे माँ दुर्गाना प्रथम स्वरूप माँ शैलपुत्रीनी विधिवत पूजा करवामां आवे छे। नवरात्रिना नौ दिवस माँ दुर्गाना अलग अलग स्वरूपोनी पूजा करवामां आवे छे। परिवारना कल्याण माटे उज्ज्वल भविष्यने माटे प्रार्थना करवामां आवे छे। तो जाणीए आजे आपणे माँ शैलपुत्रीनी पूजा अने विधि। नवरात्रिना प्रथम नोरते माँ भवानीनु प्रथम स्वरूप पूजाय छे, ते छे शैलपुत्री स्वरूप। भक्तो आ दिवसे माना स्वरूपने जे प्रकारे चिंतवे छे તે શૈલપુત્રી તરીકે મહિમા ગાન કરવામાં આવે છે। શૈલ એટલે કે પર્વત, પર્વતના પુત્રી શૈલપુત્રી કહેવાયા છે। માર્કેન્ડય પુરાણમાં ઉલ્લેખ્યા પ્રમાણે હિમાલય પુત્રીના આ સ્વરૂપને નવદુર્ગાના નવ સ્વરૂપોમાં પ્રથમ સ્વરૂપ તરીકે સ્થાન અપાયું છે। દેવીનું આ નામ હિમાલયને ઘેર પુત્રી તરીકે જન્મ લેવાથી પડ્યું છે। હિમાલય આપણી શક્તિ, દ્રઢતા, આધાર તથા સ્થિરતાનો પ્રતીક છે। મનુષ્ય જીવનમાં દ્રઢતા, સ્થિરતા તથા આધારનું મહત્વ સર્વપ્રથમ છે, એટલે આ દિવસે આપણા જીવનમાં સ્થાયિત્વ તથા શક્તિમાન બનવા માટે માતા શૈલપુત્રી પાસે આપણે પ્રાર્થના કરવી જોઈએ। શૈલપુત્રીની આરાધના કરવાથી જીવનમાં સ્થિરતા આવે છે। હિમાલયની ઉત્તુજ્ઞાના શિખરે વિરાજતા ચંદ્રની શીતળતા સમાન સાત્વિક ધ્યેય પ્રાપ્ત કરવા તેવા માટે શૈલપુત્રીનું વાહન વૃષભ માનવામાં આવે છે। તેમના વરદ હસ્તમાં ત્રિશૂળ અને વામ હસ્તમાં કમળનું પુષ્પ ભક્તના માનસ હૃદયમાં પમરાટ ફેલાવે છે। તેમની સ્તુતિ સ્વરૂપે આ વચનો બોલવામાં આવે છે। હે માં ભગવતી, આપ મનુષ્યને મનોવાંછિત લાભ અને ફળ આપનારા છો। આપ વૃષભ પર બિરાજમાન થઈ ત્રિશૂળ અને કમળ ધારણ કરો છો। આપના ભાલે દિવ્ય તેજ સમાન ચંદ્રમાં ધારણ કરેલો છે। હે માં શૈલપુત્રી, તમે યશસ્વિની છો। સમસ્ત જગતને, ભક્તોને યશ તથા તમામ સુખ આપનારા અને અમારી રક્ષા કરનારા છો। નવરાત્રિ મહાપર્વના પહેલા દિવસે માં શૈલપુત્રીની પૂજા કરવા માટે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને સ્નાન કરી ધ્યાન ધરવું જોઈએ અને પૂજાઘરની સાફ સફાઈ કરવી જોઈએ। ત્યારબાદ એક ચોકી સ્થાપિત કરી અને તેના ઉપર ગંગાજળનો છંટકાળ કરવો જોઈએ। પછી ચોકી પર લાલ રંગનું વસ્ત્ર ધારણ પાથરવું જોઈએ અને તેના પર માતાના બધા સ્વરૂપોનું સ્થાપન કરો। ત્યારબાદ માં શૈલપુત્રીની વંદના કરીને વ્રતનો સંકલ્પ કરો અને વ્હાઇટ રંગનું ફૂલ અર્પણ કરો। ત્યારબાદ અક્ષત અને સિંદૂર અર્પણ કરો। આ વાતનું ખાસ ધ્યાન રાખો કે તમે માં શૈલપુત્રીને વ્હાઇટ રંગનું વસ્ત્ર અર્પણ કરો અને ગાયના ઘીમાંથી બનાવેલી મીઠાઈને પ્રસાદ તરીકે ધરાવો અને પછી માતાજીની આરતી કરો। જય માં શૈલપુત્રીની જય। અંબે માતા કી જય।